મોરબી જિલ્લામાં પાણીની તંગીના સર્જાય તે માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં પાણીના સ્ત્રોતમાં કોઈ છેડછાડ ન કરે તેવી તકેદારી અને જો કરે તો જાહેરનામા મુજબ કાર્યવાહી કરવા જાહેર કરવામાં આવ્યું છે. પણ જાહેરનામું માત્ર કાગળ પર જ રહ્યું છે. પાણીના સ્ત્રોત સાથે ચેડા કરીને પાણી ચોરી થાય છે અને આ બાબતે જિલ્લા વહીવટીતંત્રને અનેકવાર રજૂઆત અનેકવાર જણાવ્યું છે. જ્યારે પીવાના પાણીની લાઇનમાં ભૂતિયા કનેક્શન લઈ જેતપર ગામમાં છેલ્લા બે માસથી પીવાનું પાણી મળતું નથી અને ગામના સરપંચ વીણાબેન અગારાના જણાવ્યા અનુસાર ગાળા ગામના સમથી જેતપર ગામ સુધીની પાણીની પાઇપલાઇનમાં ઘણા સ્થળોએ ગેરકાયદેસર કનેક્શન લઈ લીધા છે, જેથી પીવાનું પાણી મળતું નથી અને સરપંચની ફરિયાદ બાદ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ હરકતમાં આવ્યા હોય તેમ જેતપર ગામ જતી પીવાની પાણીની લાઇનમાં ફેક્ટરીવાળાઓએ ગેરકાયદેસર કનેક્શન લીધા તે ઝડપી પાડ્યા છે. પણ આ ગેરકાયદેસર કનેક્શન ઝડપાયા છે તે બાબતે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓએ મીડિયા સમક્ષ કંઈ બોલવા ઇનકાર કરતા તેમની કામગીરી અંગે શંકાના વમળા ઉઠ્યા છે. શું જ્યાં જ્યાં પાણી ચોરી થાય છે તે જવાબદાર અધિકારીઓની રહેમ નજર હેઠળ ચાલે છે? પાણી છરી ચોરી થતી હોય તેવું લાગ્યા વિના રહેતું નથી, કેમ કે જળાશયોમાંથી પાણી ટેન્કરો દ્વારા પાણી ચોરી થતી હોય તેવા ટેન્કરોના વિડીયો મોરબીના અધિક કલેક્ટર સહિત અધિકારીઓ સોશિયલ મીડિયામાં આપ્યા હતા, પણ આજ દિન સુધી પાણી ચોરી અટકાવવામાં તંત્ર સતત નિષ્ફળ રહ્યું છે. અહેવાલભાઈ શ્રીકાંત પટેલ, મોરબી. અમારા જેતપર ગામમાં આશરે 7000ની વસ્તી છે. અમારા ગામને ગાળાથી પાણી પુરવઠામાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે અને ગાળાથી જેતપર પાણી પુરવઠાની લાઇન કેટલાક કારખાનાઓમાં તેમાં ગાળાથી જેતપર સુધીના અમારા ગામમાં પીવાનું પાણી પૂરતું મળતું નથી અને આ બાબતે પાણી પુરવઠામાં વિભાગને અધિકારી સિંહ સાહેબને જાણ કરી અને તેમને આ ભૂતિયા કનેક્શન વિરુદ્ધ કાર્યવાહી કડક કરે આની ખાતરી આપી છે અને ભૂતિયા કનેક્શનને દૂર કરવામાં આવે તો જ અમારા ગામને પાણી પીવાનું મળી શકે.